नमस्कार दर्शक मित्रों, एट थ्रेड गुजरात में आपनुं स्वागत छे। गुजरात विधानसभा चूंटणी 2022 ની ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે અને તેના પડઘા ચોતરફ સંભળાઈ રહ્યા છે, જેના પ્રચારથી લઈને સભા સંબોધનથી રાજ્યમાં ઠેર ઠેર નેતાઓના જમાવડાઓ લાગી રહ્યા છે, જેમાં પણ હવે ભાજપની કોંગ્રેસની સાથે નહીં પરંતુ આપ સાથે સીધી ટક્કર થવાની છે। ત્યારે આપ પણ ભાજપની ભૂલો અને ખામીઓ શોધી શોધીને ગુજરાતની જનતાને બીજેપી પ્રત્યેનો મોહ કરવાના પ્રયાસ કરી રહી છે। ત્યાં જ હવે આવા સેન્સિટિવ સમયમાં સરકારની મુશ્કેલી વધી ગઈ છે, કારણ કે તાજેતરમાં જ રાજ્યમાં જે લઠ્ઠાકાંડ થયો છે તેનાથી સરકારનો વિરોધ થવાનું શરૂ થઈ ગયો છે। ત્યારે હવે આ બધાની વચ્ચે રિપોર્ટ મુજબ એવું જાણવા મળી રહ્યું છે કે સુરત કોર્પોરેશનની સામાન્ય સભામાં આ જ મુદ્દે આપ અને ભાજપ આમને સામને આવી ગયા હતા અને મારામારી અને ઝપાઝપી કરવા લાગ્યા હતા, જેના કેટલાય દ્રશ્યો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યા છે। જેના વિશે જો વિગતવાર વાત કરીએ તો મીડિયા રિપોર્ટ મુજબ બુધવારે પાલિકામાં મળેલી સામાન્ય સભામાં બોટાદ જિલ્લાના બરવાડામાં થયેલા લઠ્ઠાકાંડના મુદ્દે શાસકોને ઘેરવાનો પ્રયાસ કરાયો હતો અને આ સભા બુટલેગર શબ્દના મુદ્દે સમરાંગણમાં ફેરવાઈ ગઈ હતી, કારણ કે આ સભામાં આમ આદમી પાર્ટીના કોર્પોરેટર મહેશ અણઘડે ભાજપને બુટલેગર સાથે સંકલન સારું છે તેમ કહીને ટોણો મારવાનો પ્રયાસ કર્યો હતો અને તેમના આ નિવેદનને પકડીને ભાજપના દિનેશ રાજપુરોહિતે પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો। જો કે શરૂઆતમાં તો શાબ્દિક ટપાટપી થઈ હતી, પરંતુ બાદમાં વાત વધુ જ વણસી ગઈ હતી। જે હા, બોટાદમાં લઠ્ઠાકાંડ તરફ ઇશારો કરીને આપના કોર્પોરેટરે બુટલેગર સાથે ભાજપને સારું સંકલન હોવાની તીખડ કરી હતી અને આ વાતથી છંછેડાયેલા ભાજપના કોર્પોરેટર તૂટી પડ્યા હતા અને એક તબક્કે ઝપાઝપી અને છૂટા હાથની મારામારી પણ થઈ હતી। તમે જણાવી દઈએ કે ખબરો મુજબ ભાજપના કોર્પોરેટરનો આક્રોશ જોઈને મહેશ ઇલેક્ટ્રિક રૂમમાં મૂકીને બહાર સિક્યોરિટીનો પહેરો લગાવી દેવામાં આવ્યો હતો અને ભાજપની મહિલા કોર્પોરેટરોએ મહેશ અણઘડની હાય હાય બોલાવી હતી અને છેલ્લે પોલીસ બોલાવી પડી હતી, પરંતુ ભાજપના સભ્યોએ પોલીસને પણ ગાંઠ્યા ન હતા, જેના પગલે આમ આદમી પાર્ટીના સભ્યોને પાલિકા પરિસરમાંથી બહાર નીકળવું ભારે પડી ગયું હતું અને લગભગ 2.5 કલાક પાલિકામાં બબાલ ચાલી હતી। તો આ દરમિયાન મેયરે આપ પાર્ટીના નગરસેવકોને સામાન્ય સભામાં 2 માસ માટે સસ્પેન્ડ કરી દીધા હતા। તો આ અંગે મીડિયા અહેવાલો મુજબ ભાજપના કોર્પોરેટર દિનેશ પુરોહિતે જણાવ્યું હતું કે સામાન્ય સભા જ્યારે પૂરી થઈ ત્યારે અમે બધા સાથે બહાર નીકળ્યા હતા, ત્યારે મહેશ અણઘડ અમારા પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલને લઈને બીભત્સ શબ્દો બોલતો હતો, જેના કારણે મેં તેને ધક્કો માર્યો અને લાત પણ મારી છે। અમારા પ્રદેશ અધ્યક્ષ માટે આવા ખરાબ શબ્દો કોઈ પણ બોલે તો હું ચલાવી નહીં લઉં અને એને ચોક્કસ જવાબ મળશે। તો હવે બીજી તરફ રિપોર્ટ મુજબ આપના કોર્પોરેટર મહેશ અણઘડે કહ્યું હતું કે હું સીઆર પાટીલ માટે એક પણ શબ્દ બોલ્યો નથી, મેં બુટલેગરને લઈને પોતાનું નિવેદન આપ્યું હતું, સભાની અંદર અને બહાર નીકળતી વખતે પણ સીઆર પાટીલ માટે એક પણ શબ્દ બોલ્યો ન હતો, મેં ફક્ત એવું જ કહ્યું હતું કે આ દુશાસન અને સુશાસન નથી। બીજું એક ખબરો સાથે ફરી મળીશું, ધન્યવાદ।